શિયાળાની ઋતુ આવે એટલે ઋતુજન્ય પાકોને અચૂક સુરતીઓને ઝાપટી જતા હોય છે. એવામાં સલામ પાકની વાતનું તો કહેવું જ શું. સલામ પાક સ્વાસ્થ્યવર્ધક છે ત્યારે હાલ શહેરની મીઠાઈઓનો દુકાન ફરસાણ માર્ટ ઉપર પણ સલામ પાક મળતો થઈ જાય છે. સ્વાસ્થ્યવર્ધક પાક ખાવાની ખરી ઋતુ એટલે કે શિયાળો, જેથી શરીરને પૂરતા પ્રમાણમાં ઠંડીની સામે રક્ષણ અને ગરમાટ મળે. શિયાળાની શરૂઆતની સાથે જ ઋતુજન્ય પાક તૈયાર કરવામાં આવતા હોય છે, જેમાં સલામ પાક મુખ્ય છે. અલગ અલગ તેજાના ઉપરાંત પૌષ્ટિક ડ્રાયફ્રૂટ વગેરે જેવા ઇન્ગ્રીડિયન્ટને સલામ પાક બનાવતી વખતે ઉપયોગમાં લેવામાં આવે. મીઠાઈની દુકાનો પર સલામ પાક વેચાતો હોય છે, પરંતુ હવે સમય અને લોકોની માંગને ધ્યાને લઈ ફરસાણની દુકાનોમાં પણ છૂટકપૂર્વક મળી રહ્યો છે. હાલ શહેરની દરેક નાની મોટી મીઠાઈઓ પર માર્ટ સલામ પાક ઉપલબ્ધ હોય છે, ત્યારે સુરતીઓ સલામ પાક ખાવા માટે ખરીદી પણ કરે છે. સલામ પાકની સાથે સાથે બીજા પાકો જેવા કે મેથી પાક, કડા તલનું કરચડિયું ઉપરાંત વસાણાની પણ ડિમાન્ડ સુરતીઓ કરે છે. તૈયારી ચાલે છે, કસ્ટમરોનો રિસ્પોન્સ સારો આવે છે, સારો એવો રહી છે. સલામ પાકની કઈ રીતની માંગણી રહી છે? સલામ પાકમાં આપણે સુરતમાં સવારે આપણે મોર્નિંગ બ્રેકફાસ્ટ સાથે સલામ પાક ખાવાની પરંપરા છે, તો એની હેલ્થ માટે સારું રહે છે, એક હેલ્ધી પ્રોડક્ટ છે, તેને માટે આપણે બોડીને પ્રોટેક્ટ કરે છે, શિયાળાની આપણે એમાં ઋતુઓમાં પ્રોટેક્ટ કરે છે. અને સલામ પાક મલાઈ સાથે બી ખવાય છે, એટલે અમુક સુરતીઓ ટેસ્ટ માટે મલાઈને સલામ પાકનો કોમ્બિનેશન બી કરતા હોય છે. કઈ રીતે બનતો છે સલામ પાક, ખાસ કરીને કઈ કઈ વસ્તુનો ઉમેરો કરવામાં આવતો છે સલામ પાક બનાવવા માટે? સલામ પાકમાં ટોટલી 30-35 જાતની આઈટમ આવે છે. એમાં આપણે મગજ કરી છે, સીંગવાનો લોટ છે, કાળી મીઠી છે, સફેદ મીઠી છે, સલામ છે, અને ડ્રાયફ્રૂટમાં કેસર, કાજુ, બદામ, અંજીરનો બી સમાવેશ થાય છે અંદર. શું રેટ છે? આપણે ત્યાં 900 રૂપિયા કિલો સલામ પાક છે, 225-250 ગ્રામ. અને ક્વોલિટી ને પેકિંગ બંને સ્ટાન્ડર્ડ આવશે, અને એક્સપોર્ટ લેવલનું ક્વોલિટીમાં બને છે.